विषय गणित स्वाध्याय 3.7 એનો દાખલા નંબર 14 કે 6 8 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો. તો અહીંયા સૌથી નાની સંખ્યા શોધવા માટે સૌથી પહેલા આપણે ત્રણે સંખ્યાનો શું કરીશું? લસાઅ શોધીશું. તો આપણે લખીએ 6 8 અને 12 નો લસાઅ શોધો. તો લસાઅ શોધવા માટે આપણે સૌથી પહેલા 6 8 અને 12 નો સાથે લસાઅ શોધી લઈએ. હજુ પણ બે થી ભાગ ચાલશે, ત્રણ એક ત્રણ થી ભાગ ચાલશે, એક અને એક. છ આઠ અને બાર નો લસા મળી ગયો. જે પણ અવયવ પડે એનો આપણે ગુણાકાર કરી દઈશું. હવે જો આપણે શું કીધું છે, સૌથી ત્રણ અંકની સૌથી નાની સંખ્યા શોધો. તો સૌથી પહેલા આપણને ખ્યાલ આવે કે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ છે, તો આપણને ખ્યાલ છે કે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા 100 છે. તો સૌથી પહેલા એ સંખ્યા લખી દઈએ કે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા 100. સૌથી નાની સંખ્યા કઈ છે? 100. હવે જે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા 100 છે એને આપણે શું કરીશું? લસાઅ વડે ભાગી દઈશું. 100 ભાગ્યા 24. 100 ભાગ્યા શું કરી દેવાના? 24. હવે આપણે એનો લસાઅ વડે ભાગાકાર કરીએ તો 100 ભાગ્યા 24. તો આપણે 24 એકા 24 24 તો 48. ગુણાકાર કરીએ 24 ગુણ્યા 4 4 6 6 9 9 8 9. તો 24 6 6. તો નીચે શેષ કેટલી બની? 4. અહીંયા આપણે શેષ કેટલી મળે છે? 4 મળે છે. ત્રણ અંકની નાનામાંની સંખ્યાનો સૌથી પહેલાં શું કર્યો આપણે? જે પણ લસાઅ આવ્યો એના વડે ભાગાકાર કર્યો. તો અહીંયા શેષ કેટલી મળી? 4. આપણે શું કરીશું કે જરૂરી જે ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા શોધીશું કે જેને 24 વડે શું કરાતી હોય, નિશેષ ભાગી શકાતી હોય. કેમ કે આ સંખ્યાને તો આપણે નિશેષ ભાગી શકાતા નથી. તો આપણે એવી સંખ્યા મેળવવા માટે શું કરીશું? પહેલા લખી લઈએ કે ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા, ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા આપણે એવી સંખ્યા મેળવવાની કે જે 24 વડે નિશેષ ભાગી શકાય. ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા માઇનસ જે આપણે શેષ મળી એ અને એની અંદર લસાઅ આપણે ઉમેરી દઈશું. તો આપણે ત્રણ અંકની એવી સંખ્યા મળશે જે 24 આપણો લસાઅ છે તેને આપણે નિશેષ ભાગી શકાય. હવે અહીંયા જો ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા આપણે કઈ લખી હતી? 100. તો 100 અને આપણને શેષ એની મળી છે, પ્લસ લસાઅ કેટલો છે? 24. તો 100 માઇનસ 4 તો કેટલો જવાબ આવે? 96 પ્લસ 24. તો 96 પ્લસ 24 કરીએ તો આપણને સંખ્યા મળશે 120. તો જો 120 ને 24 વડે ભાગીએ તો આપણે નિશેષ ભાગી શકાય. એમ આપણે અહીંયા લખી શકીએ કે માંગ્યા મુજબની નાનામાં નાની સંખ્યા, અહીંયા આપણે લખી શકીએ માંગ્યા મુજબની નાનામાં નાની સંખ્યા 120 છે, એવું તમે લખી શકો છો. અહીંયા આપણને શું કીધું કે 6 8 અને 12 વિભાજ્ય 3 અંકની નાનામાં નાની સંખ્યા શોધવાની. તો સૌથી પહેલાં આપણે ત્રણેય સંખ્યાનો લસાઅ લઈએ. લસાઅ લીધા પછી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? 100 છે. બધું 100 ભાગ્યા લસાઅ કર્યો તો શેષ આપણને 4 મળે. શેષ નહોતું ભાગી શકાતું તો આપણે શું કર્યું? ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા માઇનસ શેષ પ્લસ લસાઅ. તો કે 100 માઇનસ 4 પ્લસ 24. તો 100 માંથી 4 જાય તો 96 પ્લસ 24. તો આપણને માંગ્યા મુજબની સંખ્યા કેટલી મળી? 120. હવે જો આપણે દાખલો કે 8 10 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધો. આગળના દાખલાની જેવું છે, એમાં નાની સંખ્યાથી આમાં મોટી સંખ્યા શોધવાની. તો સૌથી પહેલા આપણે શું કરીશું? આ ત્રણેય સંખ્યાનો લસાઅ લઈ લઈશું. તો લસાઅ લઈને સાથે ત્રણેય સંખ્યાનો શું કરીશું? આપણે લસાઅ લઈશું. તો 2 4 અહીંયા 5 અહીંયા 6
હજુ બે પાછા છે બે પાંચ ત્રણ બે એક અહીંયા પાંચ અહીંયા પણ ત્રણ હવે ત્રણે પાછળ આવીએ તો એક પાંચ ત્રણ ના અહીંયા એક આવી જશે ત્રણ એકા ત્રણ એટલે અહીંયા શું થઈ જશે એક આવશે હવે પાંચે પાછળ આવીશું હવે 999 ને આપણે લસાઅ વડે ભાગાકાર કરી શું એ નિશેષ મળે છે આપણે 3 થી વિભાજ્ય કરી છે એટલે આપણે તો જ્યાં નિશેષ મળતું એ સંખ્યા લેવાની તો 999 ભાગ્યા 999 ભાગ્યા 120 તો ભાગ પાડીએ આપણે 999 ભાગ્યા 120 કરીએ તો જવાબ શું મળશે 999 ભાગ્યા 120 તો 120 ગુણ્યા 7 કરીએ 540 આવે છે 120 ગુણ્યા 8 કરીએ તો 960 આવે છે તો 8 ભાગ થશે તો 120 ભાગ્યા 8 એટલે 960 તો 9 અને 3 તો અહીંયા આપણે શેષ કેટલી મળી છે 39 શેષ મળી છે તો આપણે તો જે ત્રણે વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા શોધવાની તો જે પ્રમાણે આગળના સ્ટેપમાં કર્યું એવી રીતે જ કરીશું કે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા માઇનસ શેષ પછી શું કરીશું ત્રણ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા માઇનસ શેષ અહીંયા મોટામાં મોટી સંખ્યા શોધવાની છે એટલે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા માઇનસ શેષ કરીશું નાનામાં નાની સંખ્યા શોધવાની હતી તો એમાં આપણે લસાઅ ઉમેરતા હતા તો ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે 999 માઇનસ 100 શેષ કેટલી છે 39 હવે 999 માઇનસ 39 તો 999 માઇનસ 39 કરીએ તો આપણો જવાબ આવશે 960 તો અહીંયા આપણને ત્રણ અંકની માગ્યા મુજબની મોટામાં મોટી સંખ્યા કેટલી છે 960 ફરી એક વખત સમજી લઈએ કે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા શોધવાની હતી તો આપેલી સંખ્યાના પહેલાં આપણે લસાઅ લેવો એને લસાઅ વડે આપેલી મોટી સંખ્યાને ભાગી તો 39 શેષ મળે તો આપણે તો નિશેષ ભાગી શકાય એવી સંખ્યા છે તો ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા 999 માઇનસ શેષ તો જે આપણને સંખ્યા જોઈતી હતી એ સંખ્યા મળી ગઈ આ તો દાખલો સ્વાધ્યાય 3.7 એનો દાખલા નંબર 14